મથુરાનો રાજા કંસ મહાજુલમી હતો। પોતાના પિતા ઉગ્રસેનને કેદ કરી એ પોતે જ રાજા બની ગયો હતો। કંસની બહેન દેવકીના લગ્ન યદુવંશી વસુદેવની સાથે ભારે ધામધૂમથી થયા। તે પછી બહેન 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 બનેવીને વડાવા રાજા કંસ પોતે તેમનો રથ હાંકવા બેઠો। ઢોલ નગારા વાગતા હતા, સંગ ફૂંકાતા હતા અને કંસ રથ હાંકી રહ્યો હતો। એવામાં આકાશવાણી થઈ, હે કંસ, તું કેવો મૂર્ખ છે! તું જેનો રથ હાંકી રહ્યો છે તે દેવકીનું આઠમું સંતાન તને મારશે। કંસે એકદમ દેવકીનો ચોટલો પકડ્યો અને એને મારવા તલવાર તાણી। ત્યારે વાસુદેવે કહ્યું, હે રાજા, સાંભળેલી વાતને સાચી માની લઈ ડાહ્યા માણસે ઉતાવળ્યું પગલું નહીં ભરવું જોઈએ, નહીં તો પાછળથી પસ્તાવું પડે। તને ભય દેવકીના સંતાનનો છે ને, તો દેવકીને સા સાટું મારે છે? હું તને વચન આપું છું કે દેવકીને સંતાન થશે ત્યારે હું તે તને સોંપી દઈશ। કંસ જાણતો હતો કે વસુદેવ વચનના સાચા છે, તેથી તેમની વાત માન્ય રાખી એણે દેવકીને છોડી દીધી। દેવકીનું પહેલું બાળક થયું ત્યારે વસુદેવ એને કંસને સોંપવા લઈ ગયા, પણ કંસે કહ્યું, આ ક્યાં આઠમો બાળક છે, આનો મને ભય નથી, એને પાછા લઈ જાઓ। વસુદેવ બાળકને લઈને પાછા ફરી રહ્યા હતા, ત્યાં વળી પાછી કંસની મતિ ફરી। એને થયું કે આ આઠમો નહીં પણ આઠમાનો મોટો ભાઈ તો ખરો ને, પતાને એ મોટો થઈને શું કરે। એટલે એણે દેવકીના આ પહેલા બાળકને કબજે કરી મારી નાખ્યો, પણ એટલેથી એને સંતોષ ન થયો। એણે દેવકી તથા વસુદેવ બેઉને કારાગૃહમાં પૂર્યા। પહેલા છ બાળકોને તો કંસે જનતાની સાથે જ મારી નાખ્યા, સાતમો બાળક મરેલો ઉતર્યો એમ કંસે જાણ્યું, પરંતુ ખરેખર તો એ કોઈ ગજબ રીતે બચી ગયો હતો અને ગોકુળમાં વસુદેવની બીજી પત્ની રોહિણીના સંતાન તરીકે ઉછેરતો હતો, તેનું નામ બલરામ। હવે આઠમા બાળકના જન્મવાનો વખત થયો। કંસે વસુદેવને હાથે પગે બેડીઓ નાખી અને કારાગૃહની ચારે બાજુ મજબૂત ચોકી પહેરો મૂકી દીધો। શ્રાવણ વદ આઠમની મધરાતે દેવકીએ આઠમા બાળકને જન્મ આપ્યો। બધા બાળકો જન્મતા જ રડે, પણ આ બાળક રડ્યો નહીં। નવાઈની વાત તો એ બની કે એનો જન્મ થતાની સાથે વસુદેવના પગની બેડીઓ એની મેળે તડતડ તૂટી ગઈ અને કારાગૃહના તોતિંગ દરવાજા પણ ખુલી ગયા। જોયું તો ચોકિયા તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા। હવે વસુદેવ બાળકને ટોપલામાં લઈને કારાગૃહમાંથી બહાર નીકળી ગયા। ઘનઘોર અંધારી રાત હતી, ધોધમાર વરસાદ પડતો હતો, યમુના બે કાંઠે વહેતી હતી, પણ જ્યાં વસુદેવે નદીમાં પગ મૂક્યો હતા નદીએ એમને માર્ગ આપ્યો અને શેષ નાગે પોતાની ફેણ બાળકના મસ્તક પર છત્રીની પેઠે ધરી રાખી। વસુદેવ નદી પાર કરી ગોકુળ ગામમાં પહોંચી ગયા। ગોકુળના મુખી નંદ ગોપ વસુદેવના મિત્ર હતા। નંદની પત્ની યશોદાએ તે જ વખતે એક કન્યાને જન્મ આપ્યો હતો અને બધા ઊંઘતા હતા। વસુદેવે પોતાના પુત્રને યશોદાની ગોદમાં મૂકી દઈ તેની કન્યાને ઉપાડી લીધી। ફરી યમુના પાર કરી વસુદેવ મથુરાના કારાગૃહમાં આવ્યા ને કન્યાને તેમણે દેવકીના ખોળામાં મૂકી। કારાગૃહના બારણા પાછા હતા તેમ ભીડાઈ ગયા। વસુદેવના પગમાં પાછી બેડીઓ આવી ગઈ ને દેવકીના પડખામાં સૂતેલી બાળકીએ ઉવા ઉવા કરી રડવા માંડ્યું। ચોકિયા તો જાગી ગયા। તેમણે કંસને ખબર આપી કે આઠમા બાળકનો જન્મ થયો છે। તરત જ કંસ દોડતો કારાગૃહમાં આવ્યો। દેવકીએ કહ્યું, ભૈલા, આ તો છોકરી છે, છોકરી કંઈ તને મારી શકવાની છે? એને જોને કેવી રૂપાળી છે, દયા કરી એને જીવતી રહેવા દે। પણ કંસે કંઈ સાંભળ્યું નહીં, છોકરીના પગ ઝાલી એને પથ્થર પર પછાડવા ગયો। ત્યાં તો છોકરી એના હાથમાંથી છટકી આકાશમાં ચાલી ગઈ। આકાશમાં અષ્ટભુજા દુર્ગાનું સ્વરૂપ પ્રગટ થયું। એના આઠ હાથમાં ધનુષ, બાણ, ભાલો, ઘંટ, શંખ, ચક્ર, ગદા અને ઢાલ હતા। દુર્ગાએ કહ્યું, હે દુષ્ટ કંસ, તને મારનારો તો ક્યારનોય જન્મી ચૂક્યો છે। કંસ બોલ્યો, હે, તમે મારી બહેનના આઠ સંતાનોને ખાલી એમ જ મારી નાખ્યા? કંસને પસ્તાવો થયો, તેણે બહેન બનેવીને છોડી મૂક્યા, તેમને કારાગૃહમાંથી બહાર કાઢ્યા। નોમની સવારે ગોકુલમાં ભારે ધૂમ મચી ગઈ। નંદ ગોપ ગોકુલના મુખી હતા, તેથી ગોકુલ નંદબાવાનું ગોકુલ કહેવાતું હતું। નંદબાવાને ઘેર મોટી ઉંમરે પુત્રનો જન્મ થયો હતો।
તેથી આખા એ ગામની સ્ત્રીઓને કન્યાઓ તેમને આંગણે વધાઈ ગાવા ભેગી થઈ હતી. સૌનો હરખ માતો નહોતો. બાળકને જોઈ બધા હરખાતા હતા ને કહેતા હતા, વાહ લાલો કેવો રૂપાળો છે, એના મોં પરથી નજર ખસતી જ નથી, અસલ ચીતચોર છે. વળી લાલો વર્ણે શ્યામ હતો તેથી બધાએ એને કૃષ્ણ કનૈયો કહ્યો. નંદ બાવાને ઘેર આનંદ ઉત્સવ થઈ ગયો. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી, નંદ ઘેર આનંદ ભયો. તો મિત્રો, આજે ભાગ એકમાં આપણે કૃષ્ણ જન્મ અને નંદ ઘેર આનંદ ભયોનો ઉત્સવ મનાવ્યા. હવે ભાગ બેમાં કંસું શું ષડયંત્ર રચે છે કૃષ્ણને મારવા માટે અને કૃષ્ણ એ ષડયંત્રમાંથી કેવી રીતે બહાર આવે છે એ આપણે આગળ જોઈશું. તો ચાલો નવા ભાગમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.